ભારતીય સેના બીએસએફ યુનિટ દ્વારા નીકળેલી સાયકલ રેલીનું અંકલેશ્વરમાં આગમન થયું છે. આઝાદીના અમૃત મહોત્સવના આડેથી દિલ્હી સુધીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સ્વતંત્રતા 75મા વર્ષની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં ભારત કી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર ગાંધીનગર દ્વારા દાંડીથી રાજઘાટ દિલ્હીની સુધીની સાયકલ રેલી યોજી છે. આ રેલી અંકલેશ્વર, કરજણ, આણંદ, અમદાવાદ, મહેસાણા, દાંડીવાડા, આબુ રોડ, સિરોહી, સુમેરપુર, પાલી, રાજપુર, અજમેર, ડુડુ, જયપુર, શાહપુરા, બહેરોડ, માનસર પસાર કરી તારીખ 2 ઓક્ટોબરના રોજ રાજઘાટ ખાતે પહોંચશે. દેશની ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજી રહ્યા છે. ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા, સ્વરોજગારી, સ્વદેશીનો વ્યાપ વધારવા દાંડીયાત્રાના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરી દેશ સ્વાધીનતા સંગ્રામમાં દાંડીયાત્રા દીવાદાંડી સમાન સાબિત થઈ હતી. પૂજ્ય મહાત્મા ગાંધી દાંડીયાત્રાએ સમગ્ર દેશમાં આઝાદીની એક અનોખી અહલેખ જગાડી હોવાની જણાવી આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી દેશની આઝાદીના લડવૈયાઓ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ સમાન છે. ગાંધી બાપુના જીવનમૂલ્યો સત્ય, અહિંસા, સ્વચ્છતાના સંદેશાને જનજન સુધી પહોંચાડવા સાથે આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, ગ્રીન વિલેજ અંગે જાગૃત કરવા આયોજિત આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ રેલી પૂજ્ય બાપુના સત્ય અને અહિંસાના વિચારો વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડશે. અંદાજિત 1,308 કિલોમીટર લાંબી આ રેલીમાં બીએસએફના જવાનો સહભાગી થયા છે. જે રેલી અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને ભરૂચી નાકા જલા મંદિર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. ત્યારબાદ રેલી આગળ વધી જે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. પાલિકા પ્રમુખ વિનય વસાવા તેમજ સહધી સભ્યોએ રેલીનું સ્વાગત કર્યું તેમજ રેલીને લીલી ઝંડી બતાવી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી હવે કરજણ ખાતે રોકાનાર છે. મોહિત ભદૌરિયા, અસિસ્ટન્ટ કમાન્ડન્ટ બીએસએફ. મોહિતજી, બીએસએફ ને એ યાત્રા દાંડી સે રાજઘાટ ન્યૂ દિલ્હી तक ये ऑर्गेनाइज किया है, क्योंकि भारत की आज़ादी के 75 साल पर हम बार आज़ादी का अमृत महोत्सव मना रहे हैं, तो उसके तौर पर ये बीएसएफ ने ये रैली रखी है. ये रैली 1308 किलोमीटर और 4 राज्यों को कवर करेगी और ये राजघाट में संपन्न होगी. अंकलेश्वर आके आपको कैसे लगा? अंकलेश्वर आके अच्छा लगा मेरे को. यहाँ पर इतने सारे सिविलियंस आज हमारे साथ ज्वाइन करेंगे तो आज अच्छा लग रहा है. अच्छा, देश के वासियों को आप क्या संदेश देना चाहेंगे इस यात्रा के? सीमा सुरक्षा बल मतलब आखिरी दम तक बीएसएफ की सीमाओं की अच्छी तरह से रक्षा करती रहेगी.